ભારતનું ભવિષ્ય એવા ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો સૌને નમસ્કાર, વંદે માતરમ. માઇક્રોગ્રુપ સુરત સંચાલિત એમકે ટેકનો સાયન્સ સ્કૂલ દ્વારા આયોજિત ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના વિડીયો લેક્ચરની સિરીઝમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આપણે સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર 13 ઉત્પાદનના ઉદ્યોગોની ચર્ચા કરતા હતા. એમાં આપણે 1 થી 13 પ્રશ્નોની ચર્ચા કરી છે આગળના 2 લેક્ચરની અંદર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતમાં રાસાયણિક ખાતર ઉદ્યોગ વિશેની માહિતી. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું 1906ની અંદર તમિલનાડુના રાનીપેટ ખાતે સ્થાપવામાં આવ્યું હતું. આ એક માર્કનો આપણા માટે ખૂબ અગત્યનો એવો સવાલ કહી શકાય, બરાબર. પરંતુ આ ઉદ્યોગનો વાસ્તવિક વિકાસ એ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઝારખંડના સિંદરીમાં સ્થપાયેલા કારખાનાથી થયો હતો. આપણે જાણીએ છીએ કે ભારતની અંદર હરિયાળી ક્રાંતિ થયેલી અને હરિયાળી ક્રાંતિને લીધે ખાતરની માંગ વધવાથી તેમજ કુદરતી વાયુની સુલભતા એટલે કે સરળતાથી આપણને કુદરતી વાયુ મળી રહે એવા હેતુથી દેશના ઘણા ભાગની અંદર રાસાયણિક ખાતરના કારખાના સ્થાપવામાં આવ્યા છે. દેશના કુલ ઉત્પાદનના 50%થી વધુ રાસાયણિક ખાતરનું ઉત્પાદન ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળની અંદર થાય છે. ગુજરાતની વાત કરવામાં આવે તો એમાં કંડલા, કલોલ, વડોદરા, હજીરા અને ભરૂચ આવા બધા શહેરોની અંદર રાસાયણિક ખાતરના કારખાનાઓ આવેલા છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ભારતમાં પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે, તો પ્લાસ્ટિક ઉદ્યોગ છે એને અંગ્રેજીમાં સનરાઇઝ ઇન્ડસ્ટ્રી પણ કહેવામાં આવે છે. યાદ રાખજો એક માર્કનો અગત્યનો સવાલ, પ્લાસ્ટિક ઉદ્યોગને કયા નામથી ઓળખવામાં આવે છે? તો સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ. ભારતમાં દર વર્ષે પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે, એટલે કે દિવસે ને દિવસે પ્લાસ્ટિકની વસ્તુઓની માંગ વધતી જાય છે. વિદ્યાર્થી મિત્રો, વોટરપ્રૂફિંગ અને બીબામાં ઢાળી શકાય એવા ગુણધર્મને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ પેકિંગ બનાવવા માટે, રસાયણોના સંચયન માટે, ટેક્સટાઇલ બનાવવા માટે, મકાનના બાંધકામ કરવા માટે, તમામ પ્રકારના વાહનોના નિર્માણ કરવા માટે એટલે કે વાહનો બનાવવા માટે અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોની અંદર પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગ્લોર, વડોદરા, વાપી, કાનપુર, કોઇમ્બતુર, ચેન્નઈ આ બધા ક્ષેત્રોની અંદર પ્લાસ્ટિક ઉદ્યોગના ઉત્પાદનના મહત્વના કેન્દ્રો આવેલા છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે, તો સિમેન્ટ ઉદ્યોગના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. તો આ પણ એક માર્કનો અગત્યનો સવાલ આપણા માટે છે કે સિમેન્ટના ઉત્પાદનમાં ભારતનો ક્રમ કેટલામો છે? બીજો છે. વિશ્વના સિમેન્ટના કુલ ઉત્પાદનના 6% જેટલું સિમેન્ટનું ઉત્પાદન એકમાત્ર ભારતમાં થાય છે. સિમેન્ટ ઉદ્યોગ માટે કાચા માલ તરીકે કોની કોની જરૂર પડે? તો એમાં ચૂનાના પથ્થરો છે, ચિરોડી, ચિરોડીનું વૈજ્ઞાનિક નામ જીપ્સમ છે, આ પણ યાદ રાખજો દોસ્તો. એલ્યુમિનિયા, બોક્સાઇટ અને ચીકણી માટી, એને આપણે સિલિકા કહીએ છીએ, બરાબર. વજનદાર અને મોટી જગ્યા રોકતા કાચા માલની જરૂર આમાં પડે છે. સિમેન્ટનું ઉત્પાદન પણ વજનમાં ભારે હોય છે, તેથી સિમેન્ટ ઉદ્યોગને કાચા માલની પ્રાપ્તિની સ્થાનો જ્યાં નજીકમાં સરળતાથી મળતા હોય, મતલબ લો મટીરિયલ જ્યાંથી સરળતાથી ઉપલબ્ધ થતું હોય, ત્યાં આવા સિમેન્ટ ઉદ્યોગના કારખાના સ્થાપવામાં આવે છે. એને કોલસો અને વીજળીની વધારે જરૂર પડે છે. ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો છે. પોરબંદર, દ્વારકા, સિલિકા, સેવાલિયા આ બધા સ્થળોએ સિમેન્ટ ઉદ્યોગના કારખાનાઓ પણ આવેલા છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અગત્યનો ટોપિક, અને એ છે ભારતમાં પરિવહન ઉપકરણ ઉદ્યોગ. પરિવહન શબ્દનો અર્થ જ એવો છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ કે માલ સામાનની જે હેરાફેરી થાય એને આપણે પરિવહન કહીએ છીએ. અને આ પરિવહન એના માટેના જે સાધનો છે એને આપણે ઉપકરણ કહીએ છીએ. ભારતમાં રેલવે, સડક, જળમાર્ગ અને હવાઈ માર્ગો થતા પરિવહન માટે
અનેક વિવિધ ઉપકરણો ભારતની અંદર બને છે. એમાં સૌ પ્રથમ દોસ્તો વાત કરીએ આપણે રેલવે વિશે, તો ભારતીય રેલવે પોતાની જરૂરિયાતો, એના ઉપકરણો જેવા કે એન્જિનો બનાવવા, મુસાફરી માટેના ડબ્બાઓનું નિર્માણ કરવું, માલગાડીના વેગનો વગેરેનો ખુદ આ રેલવે વિભાગ છે એ આ બધા પાર્ટ તૈયાર કરે છે. રેલવેના પાટા અને રેલવેના સ્લીપરો ભારતમાં લોખંડ પોલાદના કારખાનાની અંદર બને છે. રેલવે એન્જિનોનું નિર્માણ ચિત્રંજન અને વારાણસીની અંદર થાય છે. અહીંયા પણ એક માર્કનો સવાલ પૂછી શકાય કે ભારતમાં રેલવેનું એન્જિનનું નિર્માણ ક્યાં થાય? એક ચિત્રંજન અને એક વારાણસીની અંદર. અહીંયા કારખાના ડીઝલ અને ઇલેક્ટ્રોનિક એન્જિન પણ બનાવે છે, જે ઈંધણ સક્ષમ અને પ્રદૂષણ મુક્ત હોય છે. મુસાફરીના ડબ્બા, એને આપણે કોચ કહીએ છીએ, એ બને છે પેરામ્બુરની અંદર. બેંગ્લોર, કપૂરથલા અને કલકત્તાની અંદર બનાવવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, રેલવેની અંદર મુસાફરી માટેના જે ડબ્બાઓ છે બરાબર, એ ક્યાં બને છે? તો કે પેરામ્બુર, બેંગ્લોર, કપૂરથલા, કલકત્તાની અંદર બને છે. જ્યારે માલવાહક ડબ્બાઓ છે એ અન્ય જગ્યાએ બનતા હોય છે બરાબર. વેગનો રેલવેના કારખાના એમ જ ખાનગી ક્ષેત્રમાં બનાવવામાં આવે છે. વેગનો એટલે માલ સામાનનો જે ડબ્બા બને છે એને વેગનો કહે છે. તો આવા વેગનો છે એ ખાનગી ક્ષેત્રની અંદર બનાવવામાં આવે છે. પરિવહનમાં આગળ વાત કરીએ આપણે સડક માર્ગની, તો સડક વાહન, ભારતમાં સડક પરિવહન સૌથી વધુ વ્યાપક છે. એને માટે દેશમાં ટ્રક, બસ, કાર, ઓટો રિક્ષા, ટ્રેક્ટર, મોટરસાઇકલ, સ્કૂટર અને સાયકલોનું મોટા પાયા ઉપર ઉત્પાદન કરવામાં આવે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આવા તમામ પ્રકારના વાહનો એ માત્ર સડક માર્ગે ચાલે છે. સડક વાહનોનું ઉત્પાદન મોટે ભાગે ખાનગી ધોરણે થાય છે. વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનની અંદર વિશ્વમાં ભારત 5મું સ્થાન ધરાવે છે. યાદ રાખજો મિત્રો, વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? 5મું. આવા ટૂંકા પ્રશ્નમાં કે વિકલ્પોમાં પૂછી શકાય. ટ્રેક્ટરો અને સાયકલોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, તેથી વાહનોની ભારત વિદેશની અંદર નિકાસ કરે છે. મતલબ આપણે સારા એવા પ્રમાણમાં વાહનો બનાવીએ છીએ. વાત કરીએ દોસ્તો જહાજ બાંધકામ. વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય 5 કેન્દ્રો છે. આ 5 કેન્દ્રો તમને 2 માર્કમાં પણ પૂછી શકાય. વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને મારમા ગોવા બરાબર. આ બધા જાહેર ક્ષેત્રો છે. ખાનગી ક્ષેત્રના બાંધકામ માટે ગોદીઓ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરે છે. આ ગોદી એટલે શું? તો કે જ્યાં વહાણને લાંગરી શકાય, વહાણને ઊભું રાખી શકાય એવી જગ્યા, એને આપણે ગોદી કહીએ છીએ. મોટા કદના જહાજોનું બાંધકામ કોચી અને વિશાખાપટ્ટનમમાં થાય છે. આ પણ ખૂબ જ અગત્યનો અને 1 માર્કનો સવાલ કહી શકાય કે મોટા કદના જહાજોનું બાંધકામ ક્યાં કરવામાં આવે છે? કોચી અને વિશાખાપટ્ટનમની અંદર. વાત કરીએ દોસ્તો હવાઈ જહાજનું બાંધકામ. તો ભારતમાં હજી સુધી નાગરિક ઉડ્ડયન બરાબર એવા યાંત્રિકો માટે વિમાનો બનતા નથી. નાગરિક ઉડ્ડયન માટેના વિમાનો ભારતમાં નથી બનતા, પરંતુ સૈન્યની એટલે કે લશ્કરની જરૂરિયાતો માટે ચોક્કસ પ્રકારના વિમાનો ભારતમાં બનાવવામાં આવે છે. એમાં બેંગ્લોર, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ, કાનપુર અને લખનૌ એમાં આવા એકમો સ્થાપવામાં આવેલા છે. ભારતમાં હેલિકોપ્ટર પણ બને છે. આ સવાલ યાદ રાખજો દોસ્તો. આગળ આપણે વાત કરીએ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ વિશેની માહિતી. તો આપણે જાણીએ છીએ દોસ્તો કે ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત તો ઠેઠ 1905ની અંદર થઈ. 1905માં રેડિયો સેટ અને ટેલિવિઝન ઉદ્યોગની સ્થાપના થઈ બરાબર. 1956માં બેંગ્લોરની અંદર ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, જેને આપણે બેલ કહીએ છીએ, BEL, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, એની સ્થાપના થયેલી 1956ની અંદર. અને એનો મુખ્ય હેતુ શું હતો? તો કે સૈન્ય એટલે કે લશ્કર, આકાશવાણી અને હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો એનો ઉદ્દેશ હતો. આ બેલનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછી શકાય કે નીચેનામાંથી કયું બેલનું ફૂલ ફોર્મ છે બરાબર. તો બેલ એટલે કે BEL એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ,
જો આ શબ્દો પર હું ભાર આપું છું અને તમે પણ ભાર આપજો. આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે ઇસરો કહીએ છીએ, એની સાથે સહયોગ કરીને અનેક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું ઉત્પાદન કરવામાં આવે છે. ભારતનો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ એક વિકસિત ઉદ્યોગ છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં રેડિયો, ટેલિવિઝન, જેને આપણે ટૂંકમાં ટીવી કહીએ છીએ, ટી ફોર ટેલી અને વી ફોર વિઝન, ટીવીને ફૂલ ફોર્મ છે ટેલિવિઝન, ટેલિફોન, સેલ્યુલર ફોન અને કમ્પ્યુટર, આવા અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો એ ભારતની અંદર બને છે. આ ઉદ્યોગોના પ્રતાપે લોકોના જીવન જીવવાની શૈલી અને દેશના અર્થતંત્રની અંદર બહુ મોટા કહી શકાય એવા ક્રાંતિકારી ફેરફારો થયા છે. કમ્પ્યુટર એ આ ઉદ્યોગનું એક અદ્ભુત ઉપકરણ છે. ભારતમાં 1990ના દશકામાં કમ્પ્યુટર ઉદ્યોગ હાર્ડવેર સ્વરૂપે શરૂ થયું. આપણે જાણીએ છીએ દોસ્તો કે કમ્પ્યુટરને બે ભાગમાં વહેંચી શકાય, એક હાર્ડવેર અને એક સોફ્ટવેર. હાર્ડવેર એટલે કમ્પ્યુટરના તમામ પ્રકારના સ્પેર પાર્ટ કે જેને આપણે અડી શકીએ છીએ, એ તમામ હાર્ડવેર છે. અને જે સોફ્ટવેર, જેને આપણે અડી નથી શકતા પરંતુ માત્ર એનું આઉટપુટ મેળવી અને એનો અનુભવ કરી શકીએ છીએ, એ સોફ્ટવેર છે. હાર્ડવેર ઉપરાંત સોફ્ટવેર ક્ષેત્રે પણ ભારતે અસાધારણ વિકાસ સાધ્યો છે. બેંગ્લોર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની બન્યું છે. એક માર્કનો અગત્યનો સવાલ અહીંથી આપણે યાદ રાખશું, ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની નીચેનામાંથી કયું શહેર છે? એ છે બેંગ્લોર. અને એટલા માટે મિત્રો, બેંગ્લોરને સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. બેંગ્લોરને ભારતની સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગના વિકાસ માટે દેશમાં જુદા જુદા કેન્દ્રોની અંદર સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક બન્યા છે, બરાબર. વિજ્ઞાન પાર્કનું નિર્માણ થયું અને પ્રૌદ્યોગિકી પાર્ક એટલે કે ટેકનિકલ જ્ઞાન પીરસી શકે ને એવા ક્ષેત્રોનો વિકાસ કરવામાં આવ્યો છે. અંતરિક્ષ ટેકનોલોજીના ક્ષેત્રે પણ ભારતે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનું ઘણું બધું કહી શકાય એવું નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ઔદ્યોગિક પ્રદૂષણો વિશે. આપણે ઘણા બધા ઉદ્યોગોની વાત તો કરી, આ તમામ પ્રકારના ઉદ્યોગો એ વાતાવરણને એન કેન પ્રકારે પ્રદૂષિત કરે છે. આપણો બહુ જ મહત્વનો સવાલ કહી શકાય કે ઔદ્યોગિક પ્રદૂષણ વિશેની માહિતી. ઉદ્યોગને લીધે સામાન્ય રીતે આવા ચાર પ્રકારના પ્રદૂષણ જોવા મળે છે. એમાં એક છે હવાનું પ્રદૂષણ. આપણે જાણીએ છીએ કે ઉદ્યોગોમાંથી ઘણા બધા પ્રકારના ઝેરી વાયુઓ બહાર નીકળે છે અને તમામ પ્રકારના વાયુઓ એ વાતાવરણને પ્રદૂષિત કરે છે. એટલે એક છે હવાનું પ્રદૂષણ, બીજું કારખાનાનું ગંદુ પાણી એ સારા જળાશયની અંદર છોડવામાં આવે તો એક જળનું પ્રદૂષણ પણ નિર્માણ પામે છે, અને એ ખરાબ પાણી ભૂમિ ઉપર પથરાય, બરાબર, એટલે ભૂમિનું પ્રદૂષણ મતલબ જમીનનું પ્રદૂષણ થાય અને જૂના યંત્રો ધમધમાટી બોલાવતા હોય, બરાબર, લોકોના કાન વહેરા કરી નાખે એટલા બધા અવાજ કરતા હોય, એટલે એક ચોથું પ્રદૂષણ છે એ છે ધ્વનિનું પ્રદૂષણ. ઉદ્યોગો થકી નીકળતા ધુમાડાની અંદર કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ હાનિકારક કહી શકાય એવા વાયુઓ હોય છે અને એ હવાને પ્રદૂષિત કરે છે. હવા પ્રદૂષણ એ જીવજંતુઓ, પદાર્થો અને સમગ્ર પર્યાવરણને નુકસાન કરે છે. ઔદ્યોગિક કચરાવાળું પાણી જળનું પ્રદૂષણ ફેલાવે છે. આજે ઘણા કારખાના સરકારી નિગમોને અવગણીને દૂષિત થયેલા પાણીને નદીમાં વહાવડાવી દે છે, તેથી નદી અને બીજા જળસ્ત્રોતોનું પાણી પણ ખૂબ જ પ્રદૂષિત બને છે. વિદ્યાર્થી મિત્રો, કેટલાક ઉદ્યોગોમાં ખૂબ જ માત્રામાં અવાજ થાય છે. પરિવહનના સાધનો આટલો બધો અવાજ ઉત્પન્ન કરે છે. મોટા યંત્રો અને જૂના થઈ ગયેલા મશીનોના કરકશર ભરવા અવાજ, કરકશ ભરા અવાજ, મોટા અને તીવ્ર અવાજો લોકો માટે ક્યારેક ક્યારેક અસહ્ય થઈ પડે છે. તેથી વધુ પડતા અવાજો પણ એક પ્રદૂષણનું કારણ બને છે. એનાથી માનવીને બહેરાશ આવી શકે છે અને અતિશય ઘોંઘાટને કારણે માનવી પોતે માનસિક તાણ અનુભવે છે. અને આગળ આપણે દોસ્તો વાત કરીએ આ પાઠનો છેલ્લો પ્રશ્ન, પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયોની.
વિદ્યાર્થી મિત્રો, ભૂકંપ, જ્વાળામુખીનો વિસ્ફોટ, દાવાનળ એટલે કે જંગલમાં આગ લાગે ને દાવાનળ કહેવાય, ભૂપ્રપાત, પૂર, ચક્રવાત, સુનામી, સમુદ્રની અંદર ભૂકંપ આવે એને સુનામી કહેવાય. સુનામી જેવા કુદરતી પરિબળો અને માનવસર્જિત પરિબળોની અસરથી પર્યાવરણના જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઈ અને પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો કરે છે. તો આ પર્યાવરણની ગુણવત્તા ઘટવાની જે ઘટના છે એને આપણે પર્યાવરણીય અતિક્રમણ કહીએ છીએ. મતલબ પર્યાવરણને નુકસાન પહોંચાડવું એટલે પર્યાવરણીય અતિક્રમણ. આ પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો છે. હા, કેવા કેવા ઉપાયો છે એની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, એક ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી અને એના ઉપકરણોની ગુણવત્તા એક મહત્વનું અંગ છે. પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને રહેઠાણ વિસ્તારથી દૂર યોગ્ય સ્થાને સ્થાપીને સારા યંત્રો અને ઉપકરણો વિકસાવીને એનું કુશળ સંચાલન કરી અને પ્રદૂષણ ઘટાડી શકાય. બીજો મહત્વનો મુદ્દો છે કે ઉદ્યોગોની અંદર ઈંધણ છે તો એની પસંદગી યોગ્ય રીતે કરવી જોઈએ. ઈંધણની યોગ્ય પસંદગી અને તેના ઉચિત એટલે કે યોગ્ય ઉપયોગથી હવાનું પ્રદૂષણ ઓછું કરી શકાય. દાખલા તરીકે ઉદ્યોગોમાં કોલસાની જગ્યાએ જો ખનિજ તેલનો ઉપયોગ કરવામાં આવે તો ધુમાડો થતો રોકી શકાય છે. બરાબર, આ વિકલ્પ છે. હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષકોને ફિલ્ટર કરી, બરાબર, એને પ્રેસિપિટેટ કરી એને સબસ્ક્રબ જેવા સાધનોની મદદથી હવામાં જતા રોકી શકાય છે. ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને નદીઓમાં છોડતા પહેલા એનું શુદ્ધિકરણ કરવાથી જળનું પ્રદૂષણ ઘટાડી શકાય છે. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરી એને નદીમાં છોડવા એ યોગ્ય બનાવવામાં આવે છે. જમીન અને ભૂમિનું પ્રદૂષણ ઉપર નિયંત્રણ કરવા માટે ત્રણ પ્રવૃત્તિ મહત્વની છે. એક, વિભિન્ન સ્થળોથી કચરો એકઠો કરવો, પુનઃચક્રિય કચરાને અલગ પાડી એને ઉપયોગી બનાવવો અને બાકીના કચરાને જમીનમાં ભરણી માટે વાપરી અને એનો નિકાલ કરવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 13મો પાઠ ઉત્પાદનના ઉદ્યોગોની ચર્ચા કરી. આ પાઠને ખૂબ સારી રીતે તૈયાર કરજો. બરાબર, અહીંયા આ પાઠને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. આભાર, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય.